नमस्कार, आप જોઈ રહ્યા છો સમય ગુજરાત અને હું છું અસમુખ। સમાચારની શરૂઆત કરીએ આજના મુખ્ય સમાચારથી। બળી હનુમાનથી આનંદ સરોવર તરફ મંથર ગતિએ ચાલતી રોડની કામગીરીથી વેપારીઓને પડી હાલાકી। જૈન મંડળ સંચાલિત બીડી સાર્વજનિક વિદ્યાલયને ભૂતપૂર્વ વિદ્યાર્થી દ્વારા 1,51,00,000નું કરાયું દાન। અને હવે જોઈએ સમાચાર વિસ્તારથી। પાટણ શહેરમાં દિવાળી બાદ નગરપાલિકા દ્વારા રોડ રસ્તાની કામગીરી શરૂ કરાઈ છે, ત્યારે ગુજરી હોટલથી લઈને બળિયા હનુમાન ત્યાંથી આનંદ સરોવર તરફ જવાનો માર્ગ ટ્રીમિક્સ રોડની કામગીરી છેલ્લા 10 દિવસથી શરૂ કરાઈ છે, પરંતુ ગોકળ ગતિએ ચાલતી આ કામગીરીના કારણે સ્થાનિક વેપારીઓને ભારે હાલાકીનો સામનો પણ કરવો પડી રહ્યો છે। બળિયા હનુમાનથી બગવડા તરફ જવાનો માર્ગ અને આનંદ સરોવર તરફ જવાના માર્ગ બંધ કરી દેવાયા છે, જેના કારણે વેપારીઓને અવર જવરમાં પણ હાલાકીનો સામનો કરવો પડે છે। જેના કારણે મીડિયા સમક્ષ તેમણે રોષ ઠાલવતા જણાવ્યું કે બંને સાઈડનો રસ્તો બંધ થઈ જતાં દુકાને આવતા જતા માટે અને ખૂબ હાલાકી ભોગવી પડી રહી છે, તો નગરપાલિકા દ્વારા મંથરગતિએ ચાલતી કામગીરી પૂરજોશમાં શરૂ કરવામાં આવે તેવી માગણી કરી છે। ખાસ કરીને નગરપાલિકા તંત્ર દ્વારા શહેરમાં રોડ રસ્તાની કામગીરી જે શરૂ કરાઈ છે તે તાત્કાલિક પૂર્ણ કરવામાં આવે અને શહેરના લોકોને સમસ્યાથી મુક્ત કરાય તેવી પણ માંગ ઉઠી છે। પાટણ શહેરના વિવિધ વિસ્તારોમાં નગરપાલિકાની વોટર વર્ક શાખાની હલકી ગુણવત્તાવાળી કામગીરીને લઈને પીવાનું હજારો લીટર પાણી માર્ગો પર વ્યર્થ વહી રહ્યું છે, ત્યારે આવી જ એક સમસ્યા શહેરના છીનિયા દરવાજા બહાર પ્રકાશમાં આવી નગરપાલિકા તંત્ર દ્વારા તાત્કાલિક રિપેરિંગ કામ પણ શરૂ કરાઈ। પાટણ શહેરના છીનિયા દરવાજા બહાર શનિવારની મોડી સાંજે પીવાના પાણીની મુખ્ય પાઇપલાઇનમાં ખામી સર્જાતા તેમાંથી હજારો લીટર પાણીનો રસ્તા ઉપર વ્યય થયો હતો, તો આ સમસ્યાને પગલે શિયાળની ઋતુમાં પણ આ વિસ્તારમાં ચોમાસા જેવો માહોલ પણ જોવા મળ્યો। પાઇપલાઇનમાં પંચર સર્જાવાના કારણે નગરપાલિકાની વોટર વર્ક શાખાના કર્મચારીઓ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યા અને ભંગાણ સર્જાયેલ પાઇપલાઇનનું સમારકામ હાથ ધર્યું હતું। ગુજરાત રાજ્યમાં આગામી 5 ડિસેમ્બરના રોજ ચૂંટણી જાહેર કરવામાં આવી છે, ત્યારે દરેક પક્ષ પોતાના પ્રચાર પ્રસારમાં વ્યસ્ત છે, ત્યારે પાટણ શહેરમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા પ્રચાર પૂરજોશમાં શરૂ કરાયો છે। દરેક પાર્ટીઓ દ્વારા અલગ અલગ રીતે પ્રચાર શરૂ કરાયો છે, જેમાં ખાસ કરીને ભારતીય જનતા પાર્ટી દ્વારા મુંબઈથી એક ખાસ ટીમને પ્રચાર કરવા માટે આમંત્રિત કરાય છે, જેમાં ભાઈઓ બહેનો દ્વારા મ્યુઝિક ઉપર ડાન્સ સ્ટેપ કરીને લોકોને ભારતીય જનતા પાર્ટીમાં વોટ આપવા માટે પ્રેર્યા હતા। તેમજ બગવાડા દરવાજા ખાતે આ ડાન્સ ઇવેન્ટમાં નગરપાલિકાના પ્રમુખ સહિત કાર્યકરોએ ગરબાની રમઝટ બોલાવી હતી, પરંતુ જોવું એ રહ્યું કે આગામી 8 ડિસેમ્બરના રોજ કયો પક્ષ બાજી મારી જાય છે એની જ રાહ જોવી રહી। બ્રેક બાદ જોઈશું અને કેટલાક મહત્વપૂર્ણ સમાચાર। સંબંધોમાં મીઠાશ વધશે અને કુટુંબ ખુશહાલ બનશે જ્યારે સુવર્ણ સૌભાગ્ય ઉત્સવમાં એક ખરીદી પર ખુશીઓ અનેક મળશે, જ્યાં માત્ર 10,000ના આભૂષણની ખરીદી પર મેળવો ટાટા હેરિયર, હોન્ડા અમેઝ અને અલ્ટો કાર જેવા લાખોના ઇનામો સાથે કુલ 9,999 જેટલા આકર્ષક ઇનામો જીતવાની તક। સુવર્ણ સૌભાગ્ય ઉત્સવ, વધુ માહિતી માટે કોલ કરો 8238880916 પર। રણુજ નાગરિક સહકારી બેંક લિમિટેડ રણુજ સુવર્ણ જયંતિ વર્ષ નિમિત્તે 1 વર્ષ અને ઉપર 6.25% રૂપિયા 25 લાખ અને ઉપરાંત બોન્ડ રસીદ 1 વર્ષ અને વધુ મુદત માટે 0.25% વધારે। સુવર્ણ જયંતિ બેંક રકમ 20,000 રૂપિયા, મુદત 3 વર્ષ, મળવાપાત્ર રકમ 24,402, વ્યાજદર 6.68% રકમ વહેલા તે પહેલાના ધોરણે। મેઇન બ્રાન્ચ ગોરસેરી પાટણ। कह रही थी ऐसे हैवी ड्यूटी काम के लिए किसी एक्सपर्ट को। हेलो जी, आपका मित्सुबिशी हैवी ड्यूटी एसी रेडी टू रोल जी। वैसे ये 1.5 टन का एसी इस लिविंग रूम के लिए काफी होगा। हैवी ड्यूटी कूलिंग जी, 1.5 टाइम्स ज्यादा एरिया की कवरेज जी। तो फिर तो बिल भी होगा,
हेवी ड्यूटी जी नहीं, हेवी ड्यूटी सेविंग्स जी, इंडिया का फर्स्ट हेवी ड्यूटी हाइब्रिड एसी, मित्सुबिशी हेवी ड्यूटी एसी विथ लॉन्ग रीच एयरफ्लो एंड 3D कूलिंग, मित्सुबिशी हेवी ड्यूटी, लिव लाइफ हेवी ड्यूटी। क्या रंग जमाना, क्या धुन मचाना, अब तो हर हुई है प्रेम का दीवाना, ऊंचे लोगों की ऊंची पसंद, दिनेश दिग्जाम रेमंड शियाराम रीड एंड टेलर हिमल और आइकॉन के साथ स्टैंडर्ड मिलोगे कपड़ों का अद्भुत खजाना, प्रेम सिलेक्शन तिरुपति प्लाजा वेरई चकला पैटर्न। रिया इलेक्ट्रॉनिक्स जेमा तद्दन व्याजबी भावे दुनिया की ख्यातनाम कंपनियों विविध इलेक्ट्रॉनिक्स उपकरणों जेवा के LCD, LED, 3D TV, AC, एयर कूलर, घर घंटी, वॉशिंग मशीन, फ्रीज मर्शे। कोई पण वस्तु खरीदता पहला भावनी खात्री करवा विनंती। रिया इलेक्ट्रॉनिक्स A55 किलाचंद शॉपिंग सेंटर पाटन। ब्रेक बाद आपनु पुनः स्वागत छे। श्री पाटण जैन मंडल संचालित श्री बीडी सार्वजनिक विद्यालय भूतपूर्व विद्यार्थी सन 1959 में अभ्यास करेल त्रिभुवन भाई डी पटेले मातृ संस्था ऋण अदा करवा नवीन NS सुरम्य प्राथमिक शाला भव्य आधुनिक भवन बनावा माटे 1,51,00,000 दान अर्पण कर्युं छे। श्री त्रिभुवन भाई डी पटेल श्री बीडी सार्वजनिक विद्यालय में 1959 में अभ्यास करता था। तेओना पोतानी मातृ संस्था साथेना स्नेह अने मातृ संस्था ऋण अदा करवाना भावथी तेओ शाळाने 1,51,00,000 रुपयानुं दान कर्युं छे। जेना अनुसंधाने प्रमुख दानिशभाई शाहना अध्यक्षस्थाने सत्कार समारोहनुं आयोजन करायुं। आ सत्कार समारोहमां दाताश्रीने तिलक पुष्पगुच्छ शाल मोमेंटो अने श्रीफळथी सत्कार करवामां आव्यो। आ प्रसंगे उपप्रमुख श्री राजेन्द्रभाई जे शाहे जणाव्युं कि प्राथमिक शाळाना नवीन भवननी 5 કરોડ સ્કીમની લોન્ચ કરી હતી। आ विविध स्कीमों में जोड़ावा दाताश्रीओ ने नम्र अपील पण कराई थी। आ विनंती ने स्वीकारी प्रमुख श्री दानिशभाई शाह तरफ थी 17,00,000 रुपया थी जाहिर करवामां आवी हती। श्री दानिशभाई शाहे जणाव्युं कि पाटण नगरनी सेवा करवानो अनेरो उत्साह दरेक श्रेष्ठीओमां छे। ए आपणी मातृ संस्थानी सेवा दरेक भूतपूर्व विद्यार्थीओ अने दाताश्रीओनी फरज समझीने सौ दाताओए आवकारीए। आ तके श्री त्रिभुवनभाई पटेले जणाव्युं कि समयना मारा गुरुजन वैद्य साहेब सुलेश साहेब शाह साहेब ने याद करी मने जे आ शाळाए आप्युं छे ते मारा जीवन में क्यारे नहीं भूली शकूं। ते समय बोर्ड परीक्षा में प्रथम आवेल अने वडोदरा शिक्षण माटे गयो ते समय स्कूलना प्रयासथी वडोदरा शिक्षण माटेनो निर्णय लीधो। आजे कुदरतनी मेहरबानीथी समग्र मारा कुटुंबीजनो साथे अहींया उपस्थित रही मने सेवानी तक आपी ते बदल आभार व्यक्त करूँ छूँ। दाताश्रीना सत्कार समारंभमां उपस्थित प्रमुख श्री दानिशभाई शाह दाताश्री त्रिभुवनभाई पटेल उपप्रमुख जनकभाई शाह राजेन्द्रभाई शाह हेमंतभाई शाह मानद मंत्री भरतभाई शाह ट्रस्टी दीपकभाई शाह विद्यालय समिति सभ्य निखिलभाई शाह जिग्नेशभाई शाह दाताश्रीना पुत्र हेमंतभाई पटेल स्थानिक समिति पाटण सभ्यगण विद्यालय परिवार उपस्थित रहेल। शाला आचार्य डॉक्टर BR देसाई जणाव्युं कि दानिशभाई शाह जेवा प्रमुख मळ्या छे त्यारे पाटणना दरेक समाजनी सामाजिक सेवा करवा शिक्षण थकी आरोग्य थकी धार्मिक दरेक बाबते अग्रसर रह्या छे। आवो सौ साथे मळी पवित्र भूमि पाटण नगरनी शिक्षण थकी साचा अर्थमां सेवा करिए आ तके तेओए तमामने आवकार्या हता। साबरकांठा जिल्लाना वडाली शहेरना दरोई 3 रस्ता पासे ST बस अने એક્ટિવા વચ્ચે અકસ્માત સર્જાયો જેમાં એકનું મોત થયું। વડાલી શહેરના દરોઈ 3 રસ્તા પાસે બસ અને એક્ટિવા વચ્ચે અકસ્માત થયો હતો જેમાં એક્ટિવા ચાલકને ગંભીર ઈજાઓ પહોંચતા સારવાર માટે વડાલી સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો પરંતુ એક્ટિવા ચાલકનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું। ઉમિયાનગરના 68 વર્ષીય કાંતિભાઈ ધોળાભાઈ પટેલ જેઓ એક્ટિવા લઈને દરોઈ 3 રસ્તા પાસે પેટ્રોલ પુરાવી રોડ ક્રોસ કરીને તેમના ઘર તરફ જઈ રહ્યા હતા તે દરમિયાન ઈડર તરફથી આવી રહેલ બસ ચાલકે એક્ટિવા ચાલકને અડફેટ લીધા હતા। ગમખ્વાળ અકસ્માત સર્જાયો હતો જેમાં કાંતિભાઈને શરીર અને માથાના ભાગે ગંભીર ઈજાઓ થઈ હતી। વડાલી સિવિલ હોસ્પિટલ ખાતે તેઓને સારવાર માટે ખસેડાયા હતા પરંતુ કાંતિભાઈની હાલત વધુ ગંભીર હોવાના કારણે વધુ સારવાર માટે ઈડર લઈ જવાયા જ્યાં સારવાર દરમિયાન જ કાંતિભાઈનું મૃત્યુ થયું। ત્યારે 15 દિવસ બાદ પૌત્રીના લગ્ન હતા અને દાદાના મોતથી પરિવારમાં માતમ છવાઈ ગયો છે। સમાચાર પૂર્ણ કરતા પહેલા જોઈએ આજના મુખ્ય સમાચાર, રજા આપશો? નમસ્કાર। બળી હનુમાનથી આનંદ સરોવર તરફ મંથર ગતિએ ચાલતી રોડની કામગીરીથી વેપારીઓને પડી હાલાકી। જૈન મંડળ સંચાલિત BD સાર્વજનિક વિદ્યાલયને ભૂતપૂર્વ વિદ્યાર્થી દ્વારા 1,51,00,000 નું કરાયું દાન।